एक बात फरी आपनु स्वागत छे। लोधिका संघ वाइस चेयरमैन राजीनामाथी गरमावो जोवा मळ्यो छे। राजकोटमां एक जूथ प्रदेशमां रजूआत करवा जशे। संघ डिरेक्टर नितिन ढाकीचाना गंभीर आक्षेप। नितिन ढाकीचाए आक्षेप कर्यो छे कि मार्च पछी संघना वार्षिक अहेवाल रजू थाय छे, सभामां अहेवाल गायब करी नंखायो हतो, जेमां अहेवाल रजू न थता बेठकमां बोलाचाली थई हती। 15 કરોડ વધુ નફો કરતી સંસ્થા સામે સવાલ કરતા બોલાચાલી થઈ છે। બોલાચાલી થતા વાઇસ ચેરમેને રાજીનામું આપ્યું હોવાનું કહેવાય રહ્યું છે। આક્ષેપ છે કે સભામાં અહેવાલ ગાયબ કરી નાખવામાં આવ્યો હતો। લોધિકા સંઘ વાઇસ ચેરમેનના રાજીનામાનું કારણ શું, અત્યારે તો એ જ સવાલ થઈ રહ્યું છે। એક જૂથ પ્રદેશમાં રજૂઆત કરવા જશે, અત્યારે જે રાજીનામું આપ્યું છે તેને લઈને બોલાચાલી પણ થઈ હતી તેવું પણ કહેવાય રહ્યું છે। અને ત્યારબાદ રાજીનામું આપવામાં આવ્યું। 15 કરોડ વધુ નફો કરતી સંસ્થાએ ન આપતા જે રાજીનામું આપ્યું છે તેવું પણ કહેવાય રહ્યું છે। ત્યારે આ વાઇસ ચેરમેને રાજીનામું આપ્યું છે તેની પાછળનું કારણ શું છે, લોધિકા સંઘ પ્રદેશના જે વાઇસ ચેરમેન છે તેમણે રાજીનામું આપ્યું છે, બોલાચાલી થઈ હતી તેવું કહેવાય રહ્યું છે કે પહેલા બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી થવાને કારણે વાઇસ ચેરમેને રાજીનામું આપ્યું છે। તો જે વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવતો હોય છે તે અહેવાલ રજૂ કરવામાં નહોતો આવ્યો અને તેને કારણે બોલાચાલી થઈ હતી, પરંતુ આ બોલાચાલી થઈ ત્યારબાદ વાઇસ ચેરમેને રાજીનામું આપી દીધું છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો 15 કરોડથી પણ વધુ નફો કરતી સંસ્થા સામે પણ સવાલો થયા છે તેવું પણ કહેવાય રહ્યું છે। લોધિકા સંઘ વાઇસ ચેરમેનના રાજીનામાથી ગરમાવો આવ્યો છે, તેમણે રાજીનામું કેમ આપ્યું છે, કારણ શું છે તે પણ એક સવાલ છે। સાથે જ વાત કરીએ તો એક જૂથ જે પ્રદેશમાં રજૂઆત કરવા જશે આ મામલે। ખોટી રજૂઆતો કરી અને રાજકોટ લોધિકા સંઘની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે આ મુદ્દો મુખ્ય બનાવી અને મને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવેલો, જેથી કરીને મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જે તે વખતે નફો વધારે હતો તો આ વખતે નફો કમસે કમ વધવો જોઈએ, ભેટો શા માટે, આવી પૂછપરછ, કારણ કે ધંધો છે, નફો વધઘટ થતો હોય છે, પણ પૂછ્યું ત્યારે વ્યવસ્થિત જવાબ આપેલ ન હતો અને થોડી બોલાચાલી થઈ, એટલે અમારા જે વાઇસ ચેરમેન છે સીધા સાધા ગામડાના ખેડૂત છે। તો લોધિકા સંઘના વાઇસ ચેરમેન જેમણે રાજીનામું આપી દીધું છે, જોકે કારણ એવું બતાવાઈ રહ્યું છે કે રાજીનામું આપવા પાછળનું કારણ એ છે કે જે બોલાચાલી થઈ હતી ને બોલાચાલી પણ એટલે થઈ હતી કે વાર્ષિક જે અહેવાલ રજૂ કરવામાં આવતો હોય છે તે અહેવાલ રજૂ કરવામાં નહોતો આવ્યો અને તેને કારણે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ તેમણે રાજીનામું આપી દીધું છે તેવું કહેવાઈ રહ્યું છે। પરંતુ સતત અહીં સવાલ તો એ થઈ રહ્યો છે કે તેમણે રાજીનામું કેમ આપ્યું, તેની પાછળનું કારણ શું છે, અત્યારે આજ જે વાત છે તે તમામ લોકોના મનમાં ચાલી રહી છે। સંઘ ડિરેક્ટર નીતિન ઢાકીચા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે અહેવાલ રજૂ ન થતા બેઠકમાં બોલાચાલી થઈ હતી અને જેથી રાજીનામું આપ્યું છે, લોધિકા સંઘ વાઇસ ચેરમેનના રાજીનામાનું કારણ શું છે। તો હવે તેને મામલે જૂથ પ્રદેશમાં રજૂઆત કરવા જશે। સંઘ ડિરેક્ટર નીતિન ઢાકીચાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે અહેવાલ રજૂ નહોતો કરાયો, જે અહેવાલ છે જે વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવતો હોય છે પરંતુ નહોતો કરાયો, તેને કારણે બોલાચાલી થઈ અને ત્યારબાદ રાજીનામું આપ્યું। ઉનાળો હવે પૂરો થવાની અને ચોમાસુ નજીક છે, આવામાં ખેડૂતો ચોમાસુ વાવેતરને લઈને ચિંતામાં છે કે વાવેતર કેમનું કરવું, કારણ કે આ વખતે માવઠા પર માવઠા આવતા રહ્યા જેને જમીનને ભીની રાખી, આવામાં ઉનાળો પાક તો બગડ્યો પણ ચોમાસાની વાવણીમાં પણ ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે જાણો કયા પાકનું વાવેતર કરવું હેતાવહ છે। માવઠાએ વધારી તાતની મુશ્કેલી, એક સાંધે ત્યાં તેર તૂટે, હવે નવા વાવેતરને લઈ વધી માથાકૂટ। વાવેતર આગતરું કરવું હોય પણ આ વરસાદની સાબે થઈ નથી શકતું। ચોમાસુ પાકના વાવેતરમાં વિલંબની ભીતિ, રાજકોટનો ધોરાજી પંથક જે છેલ્લા અનેક દિવસોથી સતત આકાશી આફતનો સામનો કરી રહ્યો છે અને તેમાં જેવો તેવો સામાન્ય વરસાદ નહીં, ધોરાજી પંથકમાં તો માવઠાએ જળબંબાકાર કરી દીધું, જ્યાં નજર ફેરવો ત્યાં પાણી ફેરવી દીધું। સતત માવઠાના મારના કારણે શિયાળાનો પાછોતરો પાક નષ્ટ થયો, ઉનાળા પાકનો વાવેતર પણ સતત માવઠાના મારથી નષ્ટ થઈ ગયો, ત્યારે હવે ચોમાસુ વાવેતર ક્યારે કરવું તેને લઈ મૂંઝવણમાં છે ખેડૂત। આ સાંભળી તમને પણ થયું હશે કે આખરે વાવેતરને લઈને શું મૂંઝવણ, ત્યારે સાંભળો રાજકોટના ધોરાજીના ખેડૂતને। ઉનાળો વરસાદ થાય છે, હવે ચોમાસાને
હજી વાર છે મહિનાદીની, તો આ ઉનાળું માવઠા થયા રાખે છે, જમીનમાં ભેજ જતો નથી. અમારો ચોમાસું પાક કઈ રીતે કરવાનો? તો ચોમાસું આને વાવણીને મોડું થાય તો અમારે હવે કરવું શું? જમીનમાં ભેજ છે એટલે વાવેતરમાં પ્રોબ્લેમ તો આવે, જે જમીન સુખાવી જોઈ એ સુખાતી નથી. એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં અને મે મહિનાના પહેલા અઠવાડિયામાં જે માવઠું વરસ્યું તે બરબાદી લઈને આવ્યું. હવે જ્યાં નજર ફેરવે ત્યાં ખેતરમાં પાણી છે. કેટલાય ખેતરમાં પાણી સુકાઈ ગયું છે, પરંતુ જમીનમાં ભેજ છે. ખરેખર ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ગુજરાતનો તાત. ખેડૂતોનું કહેવું છે કે જો ભેજવાળી જમીન હોય તો મોલ સરખો નહીં થાય. ચોમાસું વાવણી કરવા માટે હજી અમારે સા નાખવા છે, પણ 15 દી થયા સા નાખવાની, એકાતરા ને બે દી વરસાદ આવી જાય એટલે ગાળો થઈ જાય એટલે સા ના પડે. સા પહેર્યા પછી એમાં દેશી ખાતર પડે. દેશી ખાતર પહેર્યા પછી પાછા એમાં ધોરિયા કરીને ઓરવીને કપાસ અમારે વાવી શકીએ કે મગફળી વાવી શકીએ. ચોમાસે માવઠા થયા, શિયાળા ઘઉં ટાણે માવઠા થયા, અત્યારે તલ ટાણે માવઠા થયા, તો અમારે કરવાનું શું? એ બાળપણને બહુ વિચારણા હાલે. સૂકી જમીન સૂકવી હોય આપણે માને બગડા માર્યા, ઓલું કર્યું ઓલું કર્યું, તો આ ભેજવાળી જમીનમાં વાવેતર કરી તો એ મોલ જોઈ એવો ઉપડે નહીં એમ. એની માટે પાછું માવઠું થાય તો મુશ્કેલ ઊભી થાય. માવઠાએ થોડો વિરામ લેતા ખેડૂતોએ ખેતરો સાફ કરી નાખ્યા, પરંતુ નવું વાવેતર કરી શકતા નથી કેમ કે જમીન હજુ સુકાઈ નથી. જમીનમાં ભેજ યથાવત છે, જેના કારણે જમીન હાલ બંજર પડી છે. આ વરસાદ કાયમી આવવાથી નથી નખાતા સા કે નથી ભરાતું એમાં ખાતર, એમને બંજર જમીનની ગોળે જો આ પડી અત્યારે એની ગોળે પડી છે. હવે જો આમાં કાંઈક વરસાદ ન થાય તો અમે એની અંદર સા નાખીને કાંઈક ઓરીને વાવેતર આગતરવું કરી શકીએ, નકર તો આ ઓરેલું વાવેતર ન થાય તો પાછળ શિયાળાની અંદર અમારે કપા કાઢીને ધરો કે ઘઉં વાવવા હોય તો એ લેટ થઈ જાય એમ. એટલે આને હિસાબે અમને બહુ માર પડશે. ચોમાસામાં માર પડશે અને આવતા શિયાળામાં બી માર પડશે. ત્યારે હવે ચોમાસુ પાક પર નજર કરીએ, જેમાં વિલંબ થવાની સંભાવના છે. ઓરણ ડાંગર, બાજરી, જુવાર, મગફળી, દિવેલા, તુવેર, કપાસ, તમાકુ, ગજરાજ ઘાસ, ઘાસચારામાં જુવાર, ભોય આમલી, સોયાબીનનું વાવેતર કરવામાં આ વર્ષે વિલંબ થઈ શકે છે. આ વરસાદ ત્યાં રાખે તો કપા મોડું થાય, મગફળીને મોડું થાય, તો હવે વાવેતર શેનું કરવું એની અમને મૂંઝવણ છે, બીજું કાંઈ નથી. આ જમીનમાં ભેજ ક્યાં જાય છે? હવે અમારે વાવેતર વરસાદ ત્યાં રાખે ચોમાસું વહેલું છે પાછળ છે કાંઈ ખબર પડતી નથી. હવે અમે કરી હું ખેડું. આ પરેશાની માત્ર ધોરાજી તાલુકાને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ધરતીપુત્રોને થઈ શકે છે, કેમ કે માવઠાએ સમગ્ર ગુજરાતને ધમરોડી નાખ્યું. ખેડૂતોને થઈ રહેલી મૂંઝવણનું નિરાકરણ લાવવા અમારા સહયોગી મુનાફે સ્થાનિક ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે તારીખ સાથે કહ્યું કે ખેડૂતોએ જૂનની આ તારીખે વાવેતર કરવું. સામાન્ય રીતે 15મી મે પછી જે ખેડૂતો પાસે પિયતની સારી સગવડતા હોય તેને પ્રી મોનસૂન વાવેતર કરી શકે. પિયતની સગવડતા ન હોય એ ખેડૂતો, એટલે સામાન્ય રીતે આપણા સૌરાષ્ટ્રમાં ચોમાસું 15મી જૂનથી બેસતું હોય છે, તો 15મી જૂન પછી વાવણી લાયક વરસાદ જ્યારે થાય ત્યારે એ વાવેતર કરે એ હિતાવ. ત્યારે હવે આગામી સમયમાં વાતાવરણ થોડું ઉઘડે અને સૂરજ રીતસરનો તપે જેથી ગરમી આકરી પડે, જેના કારણે જમીનમાંથી ભેજ પણ જલ્દી સુકાઈ શકે છે. હવે જોવું રહ્યું કે સતત મુશ્કેલી સામે ઝઝૂમતો ગુજરાતનો ધરતીપુત્ર આ મુશ્કેલીનો સામનો કઈ રીતે કરે છે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. ત્યારે વાવણીને લઈને ખેડૂતોને થઈ રહેલી મુશ્કેલીના કારણે ન્યૂઝ 18 ગુજરાતીએ કેટલાક કૃષિ નિષ્ણાત સાથે આ અંગે વાત કરી, જેમાં હવામાન કૃષિ નિષ્ણાત પરેશભાઈએ ખેડૂતોને ચેતવણી આપતા કહ્યું છે. 2023નું ચોમાસું છે તે નજીક આવી રહ્યું છે અને ખેડૂતો પણ હવે ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ઉતાવળ કરી રહ્યા છે. ત્યારે દરેક ખેડૂત ભાઈઓને હું અપીલ કરી રહ્યો છું કે 20 મે પહેલા કોઈ ખેડૂત ભાઈઓએ વાવેતર ન કરવું. અને જો કેટલાક ખેડૂતો 20 મે થી વાવેતરની શરૂઆત કરવા માંગતા હોય તો ખેડૂતોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો પણ 20 મે થી લઈને 10 જૂન સુધીમાં જે વાવેતરો થાય એની અંદર લાંબા ગાળાની જે જાતો હોય, પછી મગફળી હોય, કપાસ હોય કે અન્ય કોઈ પણ પાક હોય, લાંબા ગાળાની જે બિયારણોની જાત આવે એ જ વાવેતર કરવાની. ત્યારે પરેશ ગોસ્વામી. ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા.